નમસ્કાર મિત્રો, આજે છે 13/1/2019 રવિવાર. તો ચલો મિત્રો, આજે આજનું કરંટ અફેર્સ ચાલુ કરીએ. પ્રથમ ભારતીય સેન્ટ્રલ એશિયા ડાયલોગ કયા દેશમાં યોજાવે છે? કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન કે પાકિસ્તાન? મિત્રો, આમાં સાચો આન્સર આવશે ઉઝબેકિસ્તાન. ઉઝબેકિસ્તાન કે જેનું કેપિટલ તસ્કંદ છે. આપણા ભારત તરફથી આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ગયેલ છે. તો એનો સાચો આન્સર છે ઉઝબેકિસ્તાન. ત્યારબાદ 2020માં અમેરિકામાં થનાર ચૂંટણીમાં હિસ્ટ્રીમાં પ્રથમ હિન્દુ મહિલા કે જે રાષ્ટ્રપતિ બનવા માટેની ઉમેદવાર તરીકે નિયુક્ત થયેલ છે, તો તેમાં મિત્રો તુલસી પટેલ, તુલસી જોશી, તુલસી કપાળ કે તુલસી જેઠવા? તો મિત્રો આમાં સાચો આન્સર આવશે તુલસી કપાળ. મિત્રો, હાલના ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પ્રેસિડેન્ટ છે, એ 45મા પ્રેસિડેન્ટ છે. અમેરિકાનું કેપિટલ વોશિંગ્ટન ડીસી છે. વોશિંગ્ટન ડીસી નામ કેમ પડ્યું? તો કે પ્રથમ પ્રેસિડેન્ટ કે જેમનું નામ જ્યોર્જ વોશિંગ્ટન હતું, તેના લીધે નામ વોશિંગ્ટન ડીસી પડેલ છે. મિત્રો, ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થયેલ છે? તો મિત્રો, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તો ઠીક, પહેલે આપણે જોઈએ એના ચેરમેન કોણ છે. તો ચેરમેન છે એન ચંદ્રશેખરન. હવે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે આમાં કોની નિમણૂક થયેલ છે? તો કે ડેનિયલ હગીસ કલાન, બીજું છે કેવિન બરાગ, ત્રીજું છે રોબર્ટ દેડીનો, ચોથું છે રુસેલ કરશે. તો મિત્રો આમાં સાચો આન્સર આવશે ડેનિયલ હગીસ કલાહન. મિત્રો, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એટલે શું? ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કે જેમાં કોઈ પણ કંપનીમાં એનો મેજર શેર હોલ્ડર ના હોય, 3 વર્ષથી વધારે સંબંધ તેનો બીજી કોઈ કંપની જોડે ના રહેલો હોવો જોઈએ, તેનો 5 વર્ષનો કાર્યકાળ રહેશે. તે ડેનિયલ હગીસ કાલાહાને આઈબીએમ, મોર્ગન સ્ટેનલી જેવી સારી કંપનીમાં કામ કરેલો છે. અગાઉ તે સિટી ગ્રુપ કંપનીમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ મિત્રો, મલાલા યુસુફઝાઈ દ્વારા લખવામાં આવેલ બુક કે જે હમણાં જ લોન્ચ કરવામાં આવી છે, તે બુકનું નામ શું છે? ડેર ટુ ડુ બિયોન્ડ રિલિજિયસ એથિક્સ ઓફ હોલ વર્લ્ડ કે વી આર ડિસ્પ્લેસ કે આમાંથી એક પણ નહીં? તો પહેલાં આપણે એ જાણીએ કે ડેર ટુ ડુ કોની છે. ડેર ટુ ડુ છે મમતા બેનર્જીની, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. ત્યારબાદ છે બિયોન્ડ રિલિજિયસ ઓફ હોલ્સ ઓલ હોલ વર્લ્ડ કે જે દલાઈ લામાની છે. પરંતુ મિત્રો, એનો સાચો આન્સર આવશે વી આર ડિસ્પ્લેસ્ડ. આ બુક મલાલા યુસુફઝાઈએ સેના પર લખેલી છે કે શરણાર્થીઓ કે જે એક દેશ પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા જતા હોય, તો ત્યાં જાય તો કેવી એ લોકોની સિચ્યુએશન હોય છે, એ એનાલિસિસ કરીને તેને આ બુક બનાવેલી છે વી આર ડિસ્પ્લેસ્ડ. મલાલા યુસુફઝાઈને 2014માં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો, જે સાથે સાથે આપણા ભારતના કૈલાસ સત્યાર્થીને પણ મળેલો હતો. 2014માં તેને નોબેલ શેના માટે મળ્યો હતો? ગર્લ્સ એજ્યુકેશનનો ભાર આપવા માટે. ત્યારબાદ પછી ક્લીન, હમણાં તેને 2018માં જ ક્લિટ્સમેન એવોર્ડ પણ આપવામાં આવેલ છે. મિત્રો, ત્યારબાદ તાઇવાનના નવા પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કોની થઈ છે? આના નામ બહુ અટપટા છે મિત્રો,
Sud Seng Yang, Desai Inak Veg, Chen Sui Bian, que amati ek por nahi. Mitro, amo pehle apne Taiwan na president, ke chen president tarike kona dharma pajab banavi rahyo chhe, Desai Inak Veg. Parantu halma j nava Taiwan na nava pradhanmantri tarike, So Cheng Chang banel chhe. Taiwan ni capital chhe. ओके मित्रों ताइवान ने इलेक्ट्रॉनिक्स प्रोडक्ट्स में बता रहे प्रोडक्शन तत्व हुए चे ओके इसरो द्वारा जाहिर तैयार करवा मामला ह्यूमन स्पेस फ्लाइट सेंटर कई जगह स्थापित है तो मित्रों बेंगलोर खाते स्थापित है इसरो ने स्थापना 1979 में थी इसरो नो हेडक्वार्टर बेंगलोर खाते आवेलो छे इसरो द्वारा छोड़वामां आवेल प्रथम ग्रह 1975 માં આર્યભટ્ટ હતો પરંતુ આપણા દેશમાં તો છોડવામાં આવેલો આપણા દેશ તરફથી 1980 માં રોહિણી ઉપગ્રહ છોડવામાં આવેલો હતો ત્યારબાદ 2019 માં આફ્રિકા કપ ઓફ નેશન્સ કયા દેશમાં યોજવામાં આવશે આફ્રિકા કપ ઓફ નેશન્સ કે જે 32મું સંસ્કરણ છે તે પહેલા કેમેરૂનમાં થવાની હતી પરંતુ ત્યારબાદ પહેલા કેમેરૂનમાં થવાની હતી પરંતુ ત્યારબાદ ઇજિપ્તમાં થશે હવે ઇજિપ્તમાં થશે આફ્રિકા કપ ઓફ નેશન્સનું આ 32મું સંસ્કરણ છે આ ફૂટબોલ કપમાં આફ્રિકાના જેટલા પણ દેશ છે બધા ભાગ લેશે આ મિત્રો આફ્રિકા દેશમાં સૌથી મોટો દેશ છે અલ્ગેરિયા અને સૌથી નાનો છે કેમેરૂન ત્યારબાદ સ્વામી વિવેકાનંદની બ્રોન્ઝની સૌથી ઊંચી પ્રતિમા બ્રોન્ઝની મિત્રો સૌથી ઊંચી પ્રતિમા ક્યાં ખુલ્લી મૂકવામાં આવેલ છે મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ કે ઝારખંડ તો મિત્રો આમાં સાચો આન્સર આવશે ઝારખંડ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ કે જે કાલે હતી 156મી જન્મ જયંતિ 12 જાન્યુઆરીના તે દિવસને આપણે ભારત સરકાર નેશનલ યુથ દિવસ તરીકે પણ ઓળખે છે મિત્રો આભાર મિત્રો મારાથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મને બોલવામાં હજી થોડોક પ્રોબ્લેમ થઈ રહ્યો છે ધીમે ધીમે એ પણ સોલ્વ થઈ જશે આભાર